સુરતના પુણા વિસ્તારમાં આવેલા સીતારામ સોસાયટી બહાર એક અજાણા યુવકને ચોર સમજી લાકડાના ફટકા વડે ચારે સમૂહ દ્વારા માર માર્યો બાદ થયેલા મોત મામલે પુણા પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પુણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ચાર જેટલા ઇસમો ભેગા મળી અજાણા ઇસમને ઢોર માર મારવામાં આવ્યો હતો. રાતે જોવા મળેલી ઘટનાની વિગત એવી છે કે અજાણા યુવકને સોસાયટીના ચાર જેટલા ઇસમોને ચોર સમજી લાકડાના ફટકા વડે માર મારવામાં આવ્યો હતો. જે ઘટના સીસીટીવી પર સામે આવ્યા હતા. જ્યારે અજાણા યુવકનું મોત નિપજતા પુણા પોલીસે યુવકની લાશનું પોસ્ટમોર્ટમ કરાતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 તારીખનો બનાવ છે. 21 તારીખની વહેલી સવારે પુણા પોલીસ સ્ટેશનમાં એવી માહિતી મળી કે કોઈક અજાણ્યો માણસ છે, અજાણ્યો પુરુષ છે, જેની ઉંમર આશરે 35-40 વર્ષની છે, એની લાશ પડી છે બ્રિજ નીચે. પુણા પોલીસ સ્ટેશનની રચના સોસાયટી છે, રચના સર્કલ છે, એની બાજુમાં સીતારામ સોસાયટી છે. એના ગેટ પાસે, એના ગેટની સામે જે ફૂટપાથ હતી એની પર આ લાશ પડી હતી. તો જ્યારે શરૂઆતમાં પોલીસ ત્યાં પહોંચી, પોલીસે જોયું કે એ જે મરણ જનાર છે એ અજાણ્યા પુરુષને શરીર ઉપર ઈજાના નિશાન છે, એટલે એમને પંચનામું કરી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી. તો પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ આવ્યો કે લાશને, મતલબ એ જે મરણ જનાર પુરુષ છે, એને કોઈએ માર માર્યો છે અને એ મારના કારણે વ્યક્તિનું મૃત્યુ થયું છે. તો જેના કારણે પીઆઈએ પછી એ જે લાશ હતી, એ જે જગ્યાએથી મળી હતી લાશ, એ જગ્યાની તપાસ કરી, આજુબાજુના સીસીટીવી ફૂટેજને ચેક કર્યા અને એના આધારે એમણે ચાર શકમંદોને દેખ્યા છે કે ચાર શકમંદો એ અજાણ્યા વ્યક્તિને લાશ, જે અજાણી વ્યક્તિ હતી જેની લાશ મળી છે, એને માર મારી રહ્યા હતા. આ બનાવ રાતનો 2:14 થી 2:35 સુધીનો છે અને એ સમય દરમિયાનમાં ચાર જણાએ એને, એ માણસને લાકડાનો ફટકો, ધોકો, પછી લોખંડનો સળિયો અને એક લાકડાની પટ્ટી, એનાથી માર મારતા હતા અને ચાર જણાના માર મારવાના કારણે વ્યક્તિનું મરણ ગયું છે. હવે જ્યારે એ વ્યક્તિઓને, એ ચારે ચાર વ્યક્તિઓને પકડી લીધા છે, એમને અટક કરી લીધા છે અને આગળની તપાસ ચાલુ છે. તો બીજી તરફ પુણા પોલીસે સીસીટીવી વિડીયો ફૂટેજ આધારે ચારે આરોપીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.